દારૂબંધીનો અમલ કરાવો અને બુટલેઘરોને પકડાવવા એ આપણી તમામની જવાબદારી છે આપણી તમામની જવાબદારી છે પણ એ પણ હકીકત છે કે બુટલેઘરો બેફામ છે બુટલેઘરોને રાજકીય આશરો હોય છે એવું પણ આપણે સાંભળ્યું છે અને વારંવાર આ મુદ્દે હું બોલતો પણ રહ્યો છું આજની વાત કરીએ તો આજે કોંગ્રેસ શક્તિપીઠ શક્તિધામ અંબાજીની અંદર કોંગ્રેસની મિટિંગ હતી આપ જોઈ શકો છો અહીંયા જનમંચ કાર્યક્રમ યોજાયો અંબાજીની અંદર જ્યાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતા અહીંયા ગેનીબેન ઠાકોરે હુંકાર કર્યો અને તમામને એમ કહ્યું જે લોકો જનમંચ કાર્યક્રમમાં આવ્યા હતા એમ કે હું બુટલે લિસ્ટ બનાવું છું તમને ખબર પડે કે તમારા વિસ્તારમાં બુટલેઘર છે અને એનું અહીંયા દારૂનું સ્ટેન્ડ ચાલે અડ્ડો ચાલે મને જણાવજો આવું ગેનીબેને બધાને જાહેરમાં કહ્યું પાછું એ પણ કહ્યું કે એમને આપણે પકડાવીશું સર્વે કરીશું ત્યારે મને એ લાગ્યું કે સાંસદની ભૂમિકા શું હોઈ શકે શું બેન ખરેખર આ બુટલેગરોને પકડાવવા માગે છે ખરા આ જ પ્રકારનો પ્રયાસ અને હરમેશ આ જ રીતે સતર્ક મનસુખભાઈ વસાવા પણ રહ્યા છે મને યાદ છે મનસુખભાઈ વસાવાનો જિલ્લો પણ સરહદી જિલ્લો છે મનસુખભાઈ વસાવા પણ હરમેશ પ્રયાસ કરતા રહ્યા છે અને જો સહિયારો પ્રયાસ થાય તો આ દૂષણ રોકી પણ શકાય પણ બીજી વાત એ પણ છે કે રાજનેતાઓના કનેક્શન પણ બુટલેગરો સાથેના છે હમણાંની જ વાત કરીએ તો દાહોદ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સુનિલ બા બારિયા પણ દારૂના દારૂ રાખવાના આરોપમાં પકડાયા છે એમની પાસેથી ઓગણચાલીસ બોટલો મળી હતી એમના વિરુદ્ધ કેસ પણ નોંધાયો હતો અને જિલ્લાના પોલીસ વડાએ ગુનો પણ દાખલ કર્યો હતો આપ જોઈ શકો છો ત્યારે સવાલ એ છે કે શું આ પ્રકારે લિસ્ટ બનાવીને ગેનીબેન બુટલેગરોને પકડાવશે કારણ કે રાજસ્થાનથી તો દારૂ આવે જ છે એમનો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે મનસુખભાઈ વસાવા મારી સાથે જોડાયા છે અને ગેનીબેન પણ જોડાયા છે મનસુખભાઈ આપની પાસે આવું ચોક્કસથી પણ એ પહેલાં ગેનીબહેને શું કહ્યું ને એ પણ જોઈ લઈએ ગેનીબેન આપનું સ્વાગત છે બેન અંબાજીમાં તમારું આ પ્રવચન સાંભળતો હતો બુટલેઘરનું તમે લિસ્ટ તૈયાર કરી રહ્યા છો બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરવા પાછળની મંછા છે શું અને એ લિસ્ટ તૈયાર થશે તો બુટલેગરો પકડાશે જ અને દારૂનો આ ધંધો બંધ થશે તેની ગેરંટી શું રોનકભાઈ આપને તો ખબર છે કે અમે વિધાનસભામાં પણ બુટલેગરોના નામ આપ્યા હતા ભૂતકાળની અંદર મોટા જે બુટલેગરો છે એ અમારો કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યારે વિરોધ પક્ષના નેતાની હાજરીમાં જનમંચ ઉપર પ્રજા અને આમ જનતા રજૂઆત કરતી હોય કે આ દારૂના હિસાબે અમારું યુવાધન બરબાદ થાય છે અને આ માટે કરીને કંઈક કરો તો એનો કોઈ રસ્તો ના આવતો હોય ત્યારે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે જે તે વિસ્તારના લોકોને મદદ કરવાની નૈતિક જવાબદારી અમારી કોંગ્રેસના આગેવાનોની અમારી બધાની છે અનેક વખત આપણે કહ્યું કે ભાઈ આ તમારા પાંત્રીસ જેટલા જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર માટેના જે ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટોમાં આજના ટાઈમે ગાડીઓ દારૂ ભરીને નીકળે ત્યારે એની ચેનલો બનાવેલી હોય ફોર્ચ્યુનર ઇનોવા એ તમામ ગાડીઓનું પાયલોટિંગ જે તે હદની પોલીસ કરે પીઆઈથી કરીને થી કરીને બધા એનું વોટ્સએપ ગ્રુપ ચાલે રોનકભાઈ આપણાને શરમ આવી જોઈએ કે પોલીસના ટોટલ એ એલ એસઓજી જેટલી પણ એજન્સીઓ છે જે તે એના વડાની એક વોટ્સએપ ગ્રુપ ચાલે ને દારૂ ભરેલી ગાડીઓ કેટલે પહોંચી છે એ લાઈવ પ્રસારણ એ બેઠા બેઠા જો કોઈ ગાડીને એક્સિડન્ટ થયો હોય કે કોઈ રેડ પડી હોય કે કોઈ પેલું હોય તો તરત જે તે વિસ્તારની પોલીસ સ્ટેશનની હદમાં એ બુટલેગરોના પ્રોટેક્શનમાં પોલીસ આવી જતી હોય છે દુઃખની બાબત તો આ છે પાત્ર યા કે અમે ગામ સર્વે કરીશું જે દારૂ દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય વેપાર કરતા હોય એને વિનંતી કરીશું કે ભાઈ તમે આ યુવાનોની બરબાદીનું બંધ કરો ને માને તો અમે જિલ્લાના પોલીસવાળા જે તે પીએસઆઈને લિસ્ટ આપીશું એ પગલાં નહીં લે તો એસપીને આપીશું એસપી નહીં લે તો રાજ્યના ગૃહમંત્રીને આપીશું અને રાજ્યના ગૃહમંત્રી નહીં કરે તો સેન્ટરના ગૃહમંત્રીને આપીશું હું વર્ષોથી જોતો રહ્યો છું સાંભળતો રહ્યો છું આપ ધારાસભ્ય હતા ત્યારે પણ પોલીસ અધિકારીઓ પર આરોપ લગાવતા હતા આ મુદ્દે કયા પુરાવા જેના આધાર પર તમને લાગે છે કે પોલીસ આ બુટલેગરોને છાવરે છે અથવા પોલીસ જ આ પ્રકારનો વેપાર કરવા દે છે પહેલું મેં કહ્યું એમ કદાચ નીચેથી હપ્તાની શરૂઆત થતી છે કદાચ ભૂતકાળની અંદર વાત સાંભળેલી આવી અમે પણ હવે ઉપરથી નક્કી થાય છે બુટલેગરો પોલીસ વડા અને ગૃહમંત્રી નક્કી કરે કે ભાઈ કોણ કેટલો હપ્તો આપશે અહીંયા આ પોસ્ટ લેવા માટે આઈપીએસ પાસે પણ એની હરાજી હું મન લાગે થતી છે કે કયો આઈપીએસ બનાસકાંઠાની અંદર કે જે રાજસ્થાન કે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવે છે એ કોણ ઘણો હપ્તો આપશે એનું અહીંયા પોસ્ટિંગ થતું હોય ચાર ચાર વર્ષ સુધી એકનો એક એસપી એક જિલ્લાની અંદર આ રીતે બુટલેગરોના માધ્યમથી કરોડોના હપ્તા એટલા સુધી પહોંચાડતા હોય કમાતા હોય કમાવ કૂતરા હોને વાલો લાગે આ કમાય ખરીને આપે કરી કરે રાખે આવી સ્થિતિ જ્યારે બનાસકાંઠાની છે ત્યારે હવે લોકો એમની પરાકાષ્ટ છે સહન કરવાની એ બાબતની વાત હોય તો અમારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે ભૂતકાળની અંદર આપે અનેક વખત કહ્યું કે કોંગ્રેસના કે ફલાણા ઢેંકડા તો જે પક્ષના હોય હું તો જે વિચારધારાને માનતા હોય પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની બધી કરતો હોય સંડોવાયેલો હોય તો એની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ એને જેલમાં પૂરવો જોઈએ અને એમાં એના વ્યક્તિગત કોઈ પાર્ટીનો પુલ ના હોય પણ એનો વ્યક્તિગત હોય વ્યક્તિગત રીતે એના સામે કાર્યવાહી થવી જોઈએ બેન જુઓ તમે બુટલેગરોનું લિસ્ટ બનાવવાની વાત કરો છો અને લિસ્ટ બનાવીને સરકારને આપવાની વાત કરો છો આ જ રીતે તમારા જ વિસ્તારમાં એક સમયે તમારા જ પક્ષમાં એટલે કે કોંગ્રેસમાં હતા એવા અલ્પેશભાઈ ઠાકોર આવી જ વાત કરતા હતા કે બુટલેગરોનું મારી પાસે લિસ્ટ છે હું સરકારને આપું બંધ કરે સરકાર પકડાવે શું થયું બેન અલ્પેશભાઈ પણ કહેતા હતા હવે તમે પણ કહો છો અલ્પેશભાઈ કહેતા હતા ત્યારે પણ તમે કહેતા હતા અને આજે પણ તમે કહો છો અલ્પેશભાઈએ પણ બંધ ના કરાયો બુટલેગરોને અને તમે કહો છો એમ આજે પણ બુટલેગરોનો વેપાર ચાલે છે તો પછી આ લિસ્ટ મતલબ કે તમે બનાવો વેચવાનું નહીં જેટલો ચોમાસાની અંદર વરસાદનો પ્રવાહ હોય ને એટલો ને એટલો દારૂનો પ્રવાહ તમને બીજી કોઈ વસ્તુ મેળવી હોય તો અઘરી પડે પણ બસ પાંચસો મીટરની મર્યાદામાં કે એક કિલોમીટરની મર્યાદામાં ક્યાંય દારૂ ન મળતું હોય એવું બનાસકાંઠા જિલ્લાનું કોઈ ગામ નથી એટલે ક્યાંક અમારે સાધુ સંતો ધાર્મિકતાનો આગેવાનોનો લોકલ પ્રજાનો બધાનો સાથ સહકાર લઈ અને આવનાર સમયની અંદર આ ઝુંબેશને અમે ઉપાડવાના છીએ બેન જુઓ ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી કોઈ કોઈ પણ પક્ષ હકીકત એ છે અનેક જનપ્રતિનિધિઓ ચૂંટાયેલા એ નેતાઓ અને સંગઠનના નેતાઓ આ બુટલેગરોને આશરો આપે છે પરોક્ષ રીતે ભાગીદાર છે અથવા આપતા લે છે તમારા જ પક્ષની વાત કરું તો તાજેતરમાં જ દાહોદમાં કોંગ્રેસની યુથ વિંગનો એક નેતા બુટલેગિંગ કરતાં પકડાયો છે એનો મતલબ બેન એ થયો ને ભાજપ હોય કે કોંગ્રેસ નેતાઓની રસ દારૂમાં જ છે તો રોનકભાઈ એ પક્ષના નેતાની દારૂની ફેક્ટરી છે આવ આવતો દારૂ રોકવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની કે જે તે પોલીસ તંત્રની છે કે અહીંયા દાહોદની અંદર દારૂ પહોંચો એની જવાબદારી છે કે તો કોઈ કંપ છે ને ફેક્ટરી દારૂ બનાવવા માટેની એટલે એ વ્યક્તિગત ને એના માટે તો કોંગ્રેસવાળા કયા આગેવાને એમ કીધું કે ભાઈ અમારા નેતા આ રીતે દારૂનો ધંધો કરે છે તેને પ્રોટેક્શન આપો કે ખોટું હા જેટલા કેસો કરે કે જેટલું કરે એ કોઈ એમના કયા પ્રમાણે ના વર્તતા હોય એ જે હપ્તા ના આપતા હોય વોટો ના આપતા હોય ચૂંટણી મદદ ના કરતા હોય ટાર્ગેટ બનાવી માટે જેટલા કેસો થાય એ વિરોધ પક્ષના હોય એમના ઉપર જ થાય છે જે દારૂનો ધંધો કરવાવાળો ભ્રષ્ટાચાર કરવાવાળો ક્રિમિનલ બધી જ ભારતીય જનતા પાર્ટીની મીડિયાવાળા કીધું હોય એ માણસ ભાજપમાં ખેસ પહેરે એટલે ગંગા ગંગાજીને જળે ધોયેલો થઈ જાય એના દિવસે દૂધ દૂધે ધોયેલો તો એ એમની વિચારધારા છે અમે અમારી વિચારધારા અમે એમ કહીએ છીએ કે અમારી વિચારધારાવાળો હોય તો એનો વ્યક્તિગત પ્રશ્ન છે અને એના માટે જે પગલે સરકારે કે કાયદાનો વ્યવસ્થાની ભાગરૂપે જે તે વિભાગે લેવાના હોય લઈ શકે ખેર બનાસની આ બેને તો સ્પષ્ટ કહ્યું છે કે બુટલેગરોને હું પકડાવીશ શું ખરેખર બનાસની બહેન બુટલેગરોને પકડાવશે એક સાંસદ પ્રયાસ કરે તો આ શક્ય છે ખરું મનસુખભાઈ વસાવા મારી સાથે જોડાયા છે મનસુખભાઈ આપનું સ્વાગત છે અને હું આ બેનની વાત કરતો તો એમ પ્રમાણિકતાના ભાઈ કોઈને માનતો હોય તો મારા મારી પરિભાષામાં મનસુખભાઈ છે તમે તમારા પક્ષનું શાસન હોવા છતાં પણ જ્યારે જ્યારે કોઈ પણ ન્યુસન્સ દેખાયું છે તો બોલ્યા છો આજે જ્ઞાનીબહેને તમે સાંભળ્યા

એના માટે લડતો આવ્યો છું અને મને જ્યાં જ્યાં એવું લાગ્યું છે તેની સામે અમે ભૂતકાળમાં દારૂબંધી માટે આંદોલનો પણ કર્યા છે ને જે ગેનીબેન કે છે એ પ્રકારે અમારી અમારી ટીમ સાથે અમે જનતા રેડ પણ ભૂતકાળમાં કરાવી છે અને એમને અમને સફળતા મળી છે પણ હું ગેની બેનની વાત પૂરી પૂરી સાંભળી છે જો દિલથી ખરેખર ઈમાનદારીપૂર્વક ગેનીબેન આ દારૂબંધી બંધ કરવા માગતા હોય બુટલેગરોને પકડાવવા માંગતા હોય અને સરકારને સપોર્ટ કરતા હોય તો એમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું અને આના જેવું કોઈ પવિત્ર મોટું કોઈ કામ જ નથી પરંતુ આ કોંગ્રેસના કે નેતાઓના દાંત દેખાડવાના જુદા હોય છે અને ચાવવાના દાંત જુદા હોય છે આ બુટલેગરો હોય કે પછી અનાજ કૌભાંડ સસ્તા અનાજનું કૌભાંડ કે આવા મોટા મોટા કૌભાંડમાં ભૂતકાળમાં કોંગ્રેસના લોકો ખૂબ સંકળાયેલા હતા અને આજે પણ નર્મદા જિલ્લામાં પંદર વીસ દિવસ પહેલા અને રોનકભાઈ આપે ચલાવીશું કે સસ્તાના દુકાનો કરવાનું મોટા મોટું કૌભાંડ આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ એમાં હતા ને એમાં પકડ્યા છે તો આ સસ્તાના સસ્તાનાની દુકાનો નું મોટું કૌભાંડ હોય કે દારૂબંધીનું મોટું કૌભાંડ હોય એમાં કોંગ્રેસના જ નેતા છે અને આજે તમે કીધું દાહોદ નો છે બોટાદ માં છે ઘણી બધી જગ્યાએ જે પકડાય છે એ એ કોંગ્રેસ ના જ નેતાઓ આ પ્રકારના મોટા ધંધા કરતા હોય પણ હું વિશ્વાસ તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારમાં આજે દારૂબંધી કડક હાથે એનું અમલ થઈ રહી છે આવા ક્યાંક ક્યાંક પણ પોલીસ તંત્ર અથવા તો સરકારમાં ધ્યાનમાં આવે છે તો તરત જ એની હાથે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય છે અને આજે ભૂત

આ બધી બાજુ ચારે બાજુથી જે સરહદોમાંથી દારૂ એ આવતો હોય હું સ્વીકારું છું પરંતુ આજે જ નહીં કે ફરજ નહીં જાહેર ઝોનમાં પડેલા બધા જ નેતા એમાં મનસુખ વસાવા હોય કે ગેની બેન કે કે બીજા અન્ય કોઈ બધાની ફરજ છે લોકો એક અભિયાન ચલાવવું જોઈએ અને ગુજરાતની અંદર દારૂબંધી કડક હાથે એનું કામ થાય એના માટે સરકારને કે પોલીસને બધા જ લોકોએ સહયોગ આપવો જોઈએ કે આ પોલીસ તો પોલીસ નું કામ કરે છે પરંતુ સાથે સાથે પોલીસ સારું કામ કરતી હોય ત્યાં નેતાઓ ઉપરાણો લેતા હોય છે અને મારા અમારે તો બહુ મારો તો વર્ષોનો અનુભવ છે કે પડદા પાછળ મોટા નેતાઓનો હાથ હોય છે તો જ આ અડ્ડા ચાલતા હોય છે બાકી કોઈ તાકાત નથી કોઈના વિસ્તારની અંદર આવા દારૂના અડ્ડા ચાલતા હોય કે આવા પ્રકારના કોઈ પણ પ્રકારના દુકાન જેવા અનેક પ્રકારના કૌભાંડો સરકારની જે કામગીરી છે એને સપોર્ટ કરે તો આ બધા નુસેન ઓટોમેટિક બંધ થઈ જાય એમાં દારૂબંધીની કૌભાંડ હોય કે અન્ય કોઈ પણ હોય આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હું વિશ્વાસ સાથે કહું છું એક પારદર્શક વહીવટ કરી રહી છે ને એમાં બધા લોકોએ બધા નેતાઓએ સમર્થન આપવું જોઈએ ધારાસભ્ય પણ સમર્થન આપવું જોઈએ અને સંસદ સભ્યોનું બાકીના ચૂંટેલા પ્રતિનિધિ સિવાયના બાકીના પણ જાહેર જીવનમાં લોકોએ બધાએ લોકોએ સરકારને સમર્થન આપવું જોઈએ તો હું માનું છું ત્યાં સુધી ઘણું બધું જે પ્રકારનું જે નિશંસ જે હશે એને આપણે બધા દૂર કરીશું અને આમ આખર તો યુવા ધનને બચાવવાની બહુ જરૂર છે આજે યુવા ધન અવડાપટે જરૂરી છે એને યોગ્ય માર્ગે માર્ગદર્શન આપવાની જરૂર છે અને યોગ્ય માર્ગદર્શન મળે તો યુવાધન ચોક્કસ એ આગળ વધી શકે છે અને ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે અનેક પ્રકારના રોજગાર ધંધાઓ આજે ગુજરાતના યુવાનોને મળી રહ્યા છે તો હજુ પણ યુવા ક્યાંક આડાવડા જતા હોય એને યોગ્ય દિશા આપવાની જરૂર છે અને ચોક્કસ આ ગેનીભાઈ જેના વિચાર સાથે હું સહમત છું કે એને પોલીસ પાસે

કે એક સાંસદે આ પહેલ કરી છે એ પણ હકીકત છે મનસુખભાઈ પણ પહેલા પહેલ કરી ચૂક્યા છે આશા રાખું તમામ જનપ્રતિનિધિઓ તમામ જનપ્રતિનિધિઓ એમના એમના ક્ષેત્રમાં જે જે ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે ને એને ખુલ્લી ન પાડે તો કંઈ નહીં કમસે કમ રાજકીય શરણ નામે